ફરીથી એકવાર પરફેક્ટ ટીચિંગ આપતી YouTube ની ચેનલ એજ્યુકેરવી ડોક્ટર સતીશ પટેલ ચેનલ માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે નામાના મૂળતત્વ વિષયમાં MCQ ક્વિઝ સ્પર્ધાના વિડિયો મૂકી રહ્યા છે અને બધા વિદ્યાર્થીઓ તરફથી મને ખૂબ સહકાર મળ્યો છે અને પ્રકરણ 1 ના વિડિયો 1200 થી વધુ લોકોએ એ વિડિયો જોયો છે એટલે મને ખૂબ જ આનંદ થાય છે અને મારી આવા જ વિડિયોની જે સિરીઝ આવી રહી છે એને તમે આ રીતે જ સપોર્ટ કરશો એવી પણ હું આશા રાખું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે કયા પ્રકરણના MCQ ક્વિઝ સ્પર્ધા જોવાના છે તેની હું વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 માં પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો પ્રકરણમાં MCQ ક્વિઝ સ્પર્ધામાં આપણે સમજૂતી મેળવવાના છે। ચાલો તો હવે આ પ્રકરણમાંથી વિભાગ A માં કયા નંબરના પ્રશ્ન પર કેટલા પ્રશ્ન પૂછાય છે તેની હું વાત કરું તો ડિબેન્ચરના હિસાબો પ્રકરણમાંથી વિભાગ A માં 9મા અને 10મા નંબરના પ્રશ્ન પર એટલે કે બે પ્રશ્ન વિભાગ A માં આવશે એટલે વિભાગ A માં આ પ્રકરણમાંથી ટોટલ 2 ગુણનું પૂછાવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક સૂચના છે કે જે કોઈ પણ વિદ્યાર્થી મારી ચેનલ પર પહેલીવાર આ વિડિયો જોઈ રહ્યો હોય અને તેને એમ થાય કે આ ચેનલ પર આગળના જે ચેપ્ટરોની MCQ ક્વિઝ સ્પર્ધાના વિડિયો મુકાયા હશે હું એ કેવી રીતે મેળવી શકું, તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મેં ભાગ 1 ના જે આ બધા પ્રકરણોની MCQ ક્વિઝ સ્પર્ધા મેં મારા ચેનલ પર એનો વિડિયો મૂક્યો છે એની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તો તમારે એ આગળના વિડિયો જોવા હોય તો એ ડિસ્ક્રિપ્શનમાં જઈને દરેક પ્રકરણ વાઇઝ મેં લિંક મૂકી છે એ લિંક પર ક્લિક કરશો એટલે તમે એ પ્રકરણના MCQ ક્વિઝ સ્પર્ધાની તમે સમજૂતી મેળવી શકો। અને તમને જણાવી દઉં કે ડિસ્ક્રિપ્શનમાં મેં મારા વોટ્સઅપમાં જોડાવા માટેની લિંક પર મૂકી છે અને એ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થઈ જશો। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે ભાગ 2 માં પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો પ્રકરણના MCQ ક્વિઝ સ્પર્ધાની શરૂઆત કરીએ અને તમને જણાવી દઉં કે આ સ્પર્ધામાં કુલ 30 પ્રશ્નો હશે। ચાલો તો પ્રશ્ન નંબર 1, કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે ખાલી જગ્યા, તો ઓપ્શન નંબર A શેર, નંબર B ડિબેન્ચર, નંબર C મિલકત અને નંબર D રોકાણ। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું તમને ફક્ત હવે 20 સેકન્ડ આપવાનો છે। ઘણા બધા વિદ્યાર્થીઓએ મને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે સાહેબ જવાબ આપવા માટેનો સમય તમે ઓછો કરો અને આ કોમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થયો છે કારણ કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઓછા સમયમાં પ્રશ્નનો જવાબ આપે છે એટલે એમની તૈયારી ખૂબ જ સરસ હશે એવી હું આશા રાખું છું। એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમને હું ફક્ત 20 સેકન્ડ દરેક પ્રશ્નમાં આપીશ અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે। તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે નંબર B ડિબેન્ચર। ચાલો હવે સવાલ નંબર 2, ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે, જુલાઈ 2018 અને માર્ચ 2019 ની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે જેના ઓપ્શન છે ઓપ્શન નંબર A મૂડી, નંબર B લેણું, નંબર C દેવું અને નંબર D મિલકત। ચાલો આ પ્રશ્નનો બી જવાબ તમારે 20 સેકન્ડમાં લોક કરવાનો છે અને તમારી એ 20 સેકન્ડ હવે શરૂ થાય છે।
તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દેવું છે. ડિબેન્ચર એ કંપની માટે દેવું છે કારણ કે ડિબેન્ચરની રકમ કંપનીએ ભવિષ્યમાં પરત કરવાની હોય છે એટલે ડિબેન્ચર એ કંપની માટે દેવું દર્શાવતો દસ્તાવેજ અને ડિબેન્ચર કહેવાય એટલે એ શું છે દેવું છે. ચાલો હવે સવાલ નંબર ત્રણ પર જઈએ. તો સવાલ નંબર ત્રણ, જે કંપનીના ડિબેન્ચર ખરીદે તેને ખાલી જગ્યા કહેવાય છે. ઓપ્શન નંબર એ માલિક, નંબર બી સભાસદ, નંબર સી ડિબેન્ચર હોલ્ડર અને નંબર ડી શેર હોલ્ડર. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે જે કંપનીના ડિબેન્ચર ખરીદી તેને નંબર સી ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. ચાલો સવાલ નંબર 4, ડિબેન્ચર હોલ્ડરને કંપની તેમના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. ઓપ્શન નંબર એ ડિવિડન્ડ આપે, નંબર બી વ્યાજ આપે, નંબર સી નફામાં ભાગ આપે કે નંબર ડી વ્યાજ અને ડિવિડન્ડ બંને. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે ફક્ત 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ શરૂ થાય છે. સમયની અવધિ પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે કયો છે ઓપ્શન નંબર બી ડિબેન્ચર પર વ્યાજ આપવામાં આવે છે. ચાલો સવાલ નંબર 5, ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે. ઓપ્શન નંબર એ 10%, ઓપ્શન નંબર બી 5%, ઓપ્શન નંબર સી 20% અને ઓપ્શન નંબર ડી બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરેલ દરે. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો હોવાથી ફટાફટ તમારે એ પ્રશ્નનો જવાબ નક્કી કરવાનો છે અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરેલ દરે એટલા જે ટકા નક્કી કરે તે ટકાનાથી વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકાય છે એટલે ઓપ્શન નંબર ડી સાચો છે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરેલ દરે. ચાલો સવાલ નંબર 6, કંપનીએ બહાર પાડેલ ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. ઓપ્શન નંબર એ બિન ચાલુ દેવા, નંબર બી શેર મૂડી અને અનામતો, નંબર સી ચાલુ દેવા અને નંબર ડી રોકાણો. ચાલો તો તમારે 20 સેકન્ડમાં નક્કી કરવાનું છે કે ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ એટલે કે કયા મઠાળા હેઠળ દર્શાવવામાં આવે છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બિન ચાલુ દેવા. ડિબેન્ચર એ કંપનીનું લાંબા ગાળાનું દેવું છે એટલે કે બિન ચાલુ દેવું છે એટલે એ બિન ચાલુ દેવાના મઠાળા હેઠળ દર્શાવવામાં આવે છે. ચાલો સવાલ નંબર 7, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ અહીંયા ખાલી જગ્યા છે બરાબર એ રકમ કઈ છે. તો જુલાઈ 2019 અને માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે. તો ઓપ્શન નંબર એ મહેસૂલી નફો, બી મૂડી નુકસાન, નંબર સી મહેસૂલી નુકસાન અને નંબર ડી મૂડી નફો. તો ચાલો ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કંપની માટે શું કહેવાય
એ તમારે 20 સેકન્ડમાં નક્કી કરવાનું છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એ મૂડી નફો કહેવાય છે. ચાલો સવાલ નંબર 8. ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડતા મળેલ પ્રીમિયમ ની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? ઓપ્શન નંબર એ મૂડી અનામત ખાતે, નંબર બી સામાન્ય અનામત ખાતે, નંબર સી જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અને નંબર ડી નફા નુકસાનના પત્રક ખાતે. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડ માં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. ચાલો સવાલ નંબર 9. કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાસની કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. માર્ચ 2018 બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે અને કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે ત્યારે, હા તો ધ્યાનથી જોજો. ઓપ્શન નંબર એ 10%, ઓપ્શન નંબર બી 25%, સી 100% અને નંબર ડી 15%. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ સ્ક્રીન પર શરૂ થાય છે. તમારે સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 25% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવશે. હવે 10મો નંબરનો પ્રશ્ન બી જોજો, હા આના જેવો જ પ્રશ્ન છે પણ એ કંપની સામાથી ડિબેન્ચર પરત કરે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 10. કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાસની કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવશે. જો અહીં નફામાંથી, આગળના પ્રશ્નમાં મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે ત્યારે 25%, અને હવે નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે ત્યારે કેટલા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે? તો ઓપ્શન નંબર એ 10%, ઓપ્શન નંબર બી 25%, ઓપ્શન નંબર સી 100% અને નંબર ડી 15%. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 100% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે. એટલે કંપની જ્યારે નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે ત્યારે 100 ડિબેન્ચરની કુલ દાસની કિંમતના 100% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવશે. ચાલો ત્યાર પછી સવાલ નંબર 11. કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? ઓપ્શન નંબર એ બેરર ડિબેન્ચર, ઓપ્શન નંબર બી રજિસ્ટર્ડ ડિબેન્ચર, ઓપ્શન નંબર સી કન્વર્ટેબલ ડિબેન્ચર અને નંબર ડી રિડીમેબલ ડિબેન્ચર. ચાલો કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે એ પણ તમારે ફક્ત 20 સેકન્ડમાં નક્કી કરવાનું છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. સમય પૂરો થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેરર ડિબેન્ચર
ચલણી નોટ જેવા હોય છે એટલે તમને વિભાગ બી માં પણ એક માર્ક માં પ્રશ્ન પૂછાય કે કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા હોય છે તો ત્યારે તમારે જવાબ લખવાનો કે બેરર ડિબેન્ચર એ ચલણી નોટ જેવા હોય છે ચલો સવાલ નંબર 12 ડિબેન્ચર હોલ્ડર એ કંપની નો ખાલી જગ્યા છે ઓપ્શન નંબર એ માલિક ઓપ્શન નંબર બી લેણદાર ઓપ્શન નંબર સી સંચાલક અને ઓપ્શન નંબર ડી ભાગીદાર ચલો તમારે નક્કી કરવાનું છે ડિબેન્ચર હોલ્ડર એ કંપની માટે શું કહેવાય તો એ તમારે 20 સેકન્ડ માં નક્કી કરવાનું છે અને તમારે 20 સેકન્ડ હવે શરૂ થાય છે તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે બરાબર ચાલો સવાલ નંબર 13 કયા ડિબેન્ચરો રોકાણની દ્રષ્ટિએ જોખમી છે ઓપ્શન નંબર એ સાદા ડિબેન્ચર ઓપ્શન નંબર બી બેરર ડિબેન્ચર ઓપ્શન નંબર સી રજિસ્ટર્ડ ડિબેન્ચર અને નંબર ડી રૂપાંતર પાત્ર ડિબેન્ચર ચાલો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનું છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે સાદા ડિબેન્ચર રોકાણની દ્રષ્ટિએ જોખમી હોય છે ચાલો સવાલ નંબર 14 ઇરેડિમેબલ ડિબેન્ચરના નાણાં ક્યારે પરત કરાય છે ઇરેડિમેબલ હા રેડિમેબલ નથી ઇરેડિમેબલ ડિબેન્ચરના નાણાં ક્યારે પરત કરાય છે તો ઓપ્શન નંબર એ 5 વર્ષ પછી ઓપ્શન નંબર બી 15 વર્ષ પછી નંબર સી ગમે ત્યારે અને નંબર ડી કંપનીના વિસર્જન સમયે ચાલો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડ માં આપવાનો છે અને તમારે 20 સેકન્ડ સ્ક્રીન પર શરૂ થાય છે તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંપનીના વિસર્જન સમયે બરાબર ચાલો સવાલ નંબર 15 કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની કેટલા વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં ઓપ્શન નંબર એ 5 ઓપ્શન નંબર બી 15 વર્ષ ઓપ્શન નંબર સી 10 વર્ષ અને ઓપ્શન નંબર ડી 7 વર્ષ ચાલો તો તમારે આ પ્રશ્નનો જવાબ પણ 30 સેકન્ડમાં નક્કી કરવાનો 20 સેકન્ડમાં નક્કી કરવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર કંપની બહાર પાડી શકે નહીં ચાલો સવાલ નંબર 16 પણ જોજો હવે હા જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે વધુમાં વધુ કેટલા વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે એટલે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો તે વધુમાં વધુ કેટલા વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે હા તો ઓપ્શન નંબર એ 10 વર્ષ ઓપ્શન નંબર બી 20 વર્ષ નંબર સી 30 વર્ષ અને નંબર ડી 40 વર્ષ તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી
30 વર્ષથી વધુ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. 30 વર્ષ સુધીના જ ડિબેન્ચર હવે કઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે જ. હા, બાકીની બધી કંપની તો 10 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે, ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે કંપની 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. ચલો સવાલ નંબર 17, ડિબેન્ચર વધુમાં વધુ કેટલા ટકા વટાવે બહાર પાડી શકાય? બરાબર, કેટલા ટકા વટાવે બહાર પાડી શકાય? તો ચાલો ઓપ્શન નંબર એ 10%, ઓપ્શન નંબર બી 20%, નંબર સી 5%, અને નંબર ડી કોઈ નિયંત્રણ નથી. ચાલો તો હવે આપણે આ પ્રશ્નનો જવાબ પણ 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કોઈ નિયંત્રણ નથી. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર પોતે જેટલા ટકા નક્કી કરે એટલા ટકાના દરે ડિબેન્ચર વટાવે બહાર પાડી શકે છે, એના પર કોઈ નિયંત્રણ નથી. ચાલો સવાલ નંબર 18, કંપનીને નફો થાય કે ન થાય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ખાલી જગ્યા? ઓપ્શન નંબર એ ઈચ્છનીય છે, ઓપ્શન નંબર બી ફરજિયાત છે, ઓપ્શન નંબર સી મરજિયાત છે, અને ઓપ્શન નંબર ડી વ્યાજ ચૂકવવું પડતું નથી. ચાલો તો તમારે આ પ્રશ્નનો જવાબ પણ 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે કંપનીને નફો થાય કે ન થાય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું નંબર બી ફરજિયાત છે. સવાલ નંબર 18, ગીરવી ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? ગીરવી ડિબેન્ચર એટલે કે આપણે કોઈ લોન લઈએ અને એ લોનની સામે આપણે ડિબેન્ચર ગીરવી તરીકે આપીએ તો એ ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવાય? તો ઓપ્શન નંબર એ મૂડી, ઓપ્શન નંબર બી ચાલુ મિલકતો, ઓપ્શન નંબર સી તારણવાળી લોન, અને નંબર ડી ચાલુ દેવા. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, તારણવાળી લોનના મથાળા હેઠળ દર્શાવાય છે. ચાલો સવાલ નંબર 20, આપણે 30 સુધી જવાના છે અને આપણે અત્યારે 20 નંબરના પ્રશ્ન પર આવ્યા છે. તો 20મો નંબરનો પ્રશ્ન, પાકતી તારીખે જે ડિબેન્ચરની રકમ પરત કરવાની કંપની ખાતરી આપે છે એવા ડિબેન્ચર એટલે ખાલી જગ્યા. એટલે પાકતી તારીખે એ ડિબેન્ચર પરત કરી જ દેવાના એવી ખાતરી કંપની આવે તો એવા ડિબેન્ચરને શું કહેવાય? નંબર એ બેરર ડિબેન્ચર, નંબર બી ઇરિડીમેબલ ડિબેન્ચર, નંબર સી કન્વર્ટેબલ ડિબેન્ચર, અને નંબર ડી રિડીમેબલ ડિબેન્ચર. ચાલો કયા પ્રકારના ડિબેન્ચર છે એનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે એને રિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. ચાલો સવાલ નંબર 21, જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય એને કયા ડિબેન્ચર કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, નંબર બી
ઇરિડીમેબલ ડિબેન્ચર, નંબર સી કન્વર્ટેબલ ડિબેન્ચર અને નંબર ડી રિડીમેબલ ડિબેન્ચર. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે જે ડિબેન્ચર નું ઇક્વિટી શેર માં રૂપાંતર કરી શકાય એવા ડિબેન્ચર ને ઓપ્શન નંબર સી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. ચાલો સવાલ નંબર 22. કયા ડિબેન્ચર પર ડિબેન્ચર સર્ટિફિકેટ સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે? ઓપ્શન નંબર એ બેરર ડિબેન્ચર, ઓપ્શન નંબર બી રજિસ્ટર્ડ ડિબેન્ચર, નંબર સી કન્વર્ટેબલ ડિબેન્ચર કે નંબર ડી રિડીમેબલ ડિબેન્ચર. ચાલો તો આમાંથી તમારે નક્કી કરવાનું છે કે કયા ડિબેન્ચર ના સર્ટિફિકેટ સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે અને એ જવાબ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેરર ડિબેન્ચર, એની સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે. ચાલો સવાલ નંબર 23. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાટા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? ઓપ્શન નંબર એ બિન ચાલુ દેવા, નંબર બી ચાલુ દેવા, નંબર સી તારણવાળી લોન અને નંબર ડી અનામત અને વધારો. ચાલો જલ્દી ફટાફટ 20 સેકન્ડમાં તમારો જવાબ લોક કરો અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું એ ઇક્વિટી અને દેવા બાજુ નંબર ડી અનામત અને વધારા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. ચાલો સવાલ નંબર 24. કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડરની તુલનાએ ક્યારે રકમ ચૂકવાય છે? ઓપ્શન નંબર એ સાથે, નંબર બી પછી, નંબર સી પહેલા અને નંબર ડી ચૂકવાતી નથી. એટલે કે ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડર કરતા પહેલા પછી સાથે કે રકમ ચૂકવાતી નથી એ તમારે 20 સેકન્ડમાં નક્કી કરવાનું છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર સી પહેલા. હવે હું તમને સમજાવું, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે અને શેર હોલ્ડર એ કંપનીના માલિક છે, તો પહેલા લેણદારને જ રકમ ચૂકવાય ને, એટલે સૌપ્રથમ પહેલા ડિબેન્ચર હોલ્ડરને રકમ ચૂકવવામાં આવે છે અને છેલ્લે શેર હોલ્ડરને રકમ વધે તો જ એને ચૂકવવામાં આવે છે. ચાલો સવાલ નંબર 25. જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે ત્યારે તે રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? ઓપ્શન નંબર એ ડિબેન્ચર અરજી ખાતે, ઓપ્શન નંબર બી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ઓપ્શન નંબર સી ડિબેન્ચર મંજૂરી ખાતે અને ઓપ્શન નંબર ડી ડિબેન્ચર ખાતે. એટલે કે ડિબેન્ચરની રકમ અરજી વખતે જ પૂરેપૂરી મંગાવવામાં આવે તો તે રકમ કયા ખાતે લઈ જવામાં આવે એ તમારે 20 સેકન્ડમાં નક્કી કરવાનું છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય.
તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે લઈ જવામાં આવે છે. ચાલો સવાલ નંબર 26. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કંપની માટે શું છે? જોજો, ડિબેન્ચર પ્રીમિયમ નથી, હા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કંપની માટે શું છે? ઓપ્શન નંબર એ મિલકત, નંબર બી લેણ, નંબર સી દેવું અને નંબર ડી નુકસાન. ચાલો તો 20 સેકન્ડમાં જલ્દી ફટાફટ નક્કી કરો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે શું છે, અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે દેવું છે, કારણ કે ડિબેન્ચરની સાથે ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ કંપનીએ ચૂકવવાનું હોય છે, એટલે એ કંપની માટે શું છે? દેવું છે. ચાલો સવાલ નંબર 27. આપણે 30 પ્રશ્ન પર જવાના છે અને આપણે 27માં નંબરના પ્રશ્ન પર આવી ગયા છે. તો ચાલો, મિલકતો પરનો બોજ એટલે ખાલી જગ્યા, તો ઓપ્શન નંબર એ ગીરવ અધિકાર, નંબર બી મત અધિકાર, નંબર સી મિલકત અધિકાર અને નંબર ડી દેવા અધિકાર. ચાલો, મિલકત પરનો બોજ એટલે શું? આ ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે 20 સેકન્ડમાં નક્કી કરવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે મિલકત પરનો બોજ એટલે ઓપ્શન નંબર એ ગીરવ અધિકાર એને કહેવામાં આવે છે. ચાલો સવાલ નંબર 28. ડિબેન્ચર હોલ્ડરને કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં કેટલા મત આપવાનો અધિકાર છે? ઓપ્શન નંબર એ 1 ડિબેન્ચર બરાબર 1 મત, 100 ડિબેન્ચર બરાબર 1 મત, નંબર સી અધિકાર નથી અને નંબર ડી વ્યક્તિ દીઠ મત આપી શકાય. ચાલો તો, ડિબેન્ચર હોલ્ડરને બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં કેટલા મત આપવાનો અધિકાર છે એ આ ચાર ઓપ્શનમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે અને એ ફક્ત 20 સેકન્ડમાં નક્કી કરવાનું છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અધિકાર નથી. ડિબેન્ચર હોલ્ડર એ તો કંપનીના લેણદારો છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં એને મત આપવાનો કોઈ અધિકાર હોતો નથી, શેર હોલ્ડરને જ બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોય છે. ચાલો સવાલ નંબર 29. રોકડ અવેજ સિવાય ડિબેન્ચર બહાર પાડતા કયું ખાતું ઉધાર થશે? ઓપ્શન નંબર એ ધંધો વેચનારના ખાતે, નંબર બી પરચુરણ મિલકતો ખાતે, નંબર સી પરચુરણ દેવા ખાતે અને ઓપ્શન નંબર ડી ડિબેન્ચર ખાતે. ચાલો, 20 સેકન્ડમાં તમારે આ પ્રશ્નનો પણ જવાબ આપવાનો છે અને તમારી 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોકડ અવેજ સિવાય જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કયું ખાતું ઉધાર થશે? તો ધંધો વેચનારનું ખાતું ઉધાર થશે. ચાલો, સવાલ નંબર 30 અને છેલ્લો, અને આ સવાલ ખૂબ લાંબો છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા નથી, પણ ચોપડીમાં આ પ્રશ્ન આપ્યો છે એટલે મેં એ મૂક્યો છે, એટલે આપણે એની પણ તૈયારી કરવાની. તો સવાલ નંબર 30 છે, કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31 માર્ચના રોજ જે ડિબેન્ચર પરત કરવાના હોય
તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા ખાલી જગ્યા 1% જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. તો ઓપ્શન નંબર એ 25%, નંબર બી 15%, નંબર સી 100% અને નંબર ડી 10%. ચાલો આનો જવાબ પણ તમારે 20 સેકન્ડમાં આપવાનો છે અને તમારે 20 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 15% રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડે છે. તો મારા વાલા બાળકોને આ ડિબેન્ચરના હિસાબો પ્રકરણની એમસીક્યુ ક્વિઝ સ્પર્ધા કેવી લાગી એ મને કોમેન્ટ તમને જણાવશો, તેમજ તમારા આ 30 માંથી કેટલા પ્રશ્ન સાચા પડ્યા છે એ પણ મને લાઈવ કોમેન્ટમાં જણાવશો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓને એ વિડીયો શેર કરો, તેમજ તમે કોમેન્ટ કરો. અને જે વિદ્યાર્થી મારી ચેનલ પર પહેલીવાર મારી વિડીયો જોઈ રહ્યા હોય એમને વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ બેલ આઇકોન પર ક્લિક પણ કરો કે જેથી જ્યારે પણ હું કોઈ નવો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો હું વિડીયો અપલોડ કરું છું ને મારા ચેનલ પર, ત્યારે તમારા પર એક નોટિફિકેશન પણ આવતો હશે, તો એ નોટિફિકેશન પર તમે ક્લિક કરશો ને એટલે મારો વિડીયો ક્યારે મુકાવવાનો છે ને ક્યારે લાઈવ થવાનો છે એ આવશે, તો ત્યારે તમે એના પર ક્લિક કરશો ને તો એક બેલ આઇકોન આવશે, તો એ બેલ આઇકોન પર તમે ઓન કરશો ને એટલે મારો વિડીયો જ્યારે લાઈવ થશે ને ત્યારે પણ તમને એનું નોટિફિકેશન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે ભાગ 2 માં હું કયા પ્રકરણનો વિડીયો લઈને આવીશ, તો પ્રકરણ છે પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. પ્રકરણ નંબર 3 માંથી વિભાગીમાં પ્રશ્ન પૂછાતો નથી એટલે હવે આપણે પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણમાં એમસીક્યુ ક્વિઝ સ્પર્ધા લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. પણ તે પહેલા જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, એને શેર કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને મોકલો કે જેથી મારો વિડીયો જોઈને બધા બાળકો પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકે અને બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે. તો આવો નવો જ વિડીયો લઈને તમારી સમક્ષ હું ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.